મિત્રો, કહેવાય છે કે જે સૌથી વધુ લર્ન કરે છે એ જ સૌથી વધુ અર્ન કરે છે. કારણ કે બધી જગ્યાએ ફક્ત તમારી ડિગ્રી જ કામ નથી આવતી, કામ આવે છે તો તે છે તમારું નોલેજ. અને આ જ નોલેજના બેસિસ પર જો તમને એમ કહેવામાં આવે કે તમે ઘરે બેઠા બેઠા પૈસા જીતી શકો છો તો જી હા મિત્રો, આવી જ કંઈક ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યું છે નોલેજ વેલી ફાઉન્ડેશન, જે ગુજરાતની અમૂલ્ય અસ્મિતાને ઉજાગર કરતી અને ગુજરાતની ગાથાનું વર્ણન કરતી પહેલી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા છે. આ સ્પર્ધામાં તમે પોતાની પાસે રહેલા નોલેજના બેસિસ પર પોતાની ગુજરાતી ભાષામાં ક્વિઝના સરળ પ્રશ્નોના ઉત્તર આપી ઇનામ તરીકે પૈસા જીતી શકો છો. તો શું છે આ આખી ક્વિઝ સ્પર્ધા અને તમે તેનાથી કેવી રીતે પૈસા જીતી શકો છો, તો ચાલો વિગતવાર જાણીએ આ વિડીયોમાં. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ, આ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં પાર્ટિસિપેટ થવા તમને www.gujaratgathaquiz.com પર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમને ગૂગલ પર ગુજરાત ગાથા ક્વિઝ લખી સર્ચ કરવાનું છે, જે પછી આ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. તો અહીં ગુજરાત ગાથા ક્વિઝનું પોર્ટલ ઓપન થશે. હવે આ પોર્ટલમાં તમારે થોડુંક નીચે આવવાનું છે, જ્યાં તમને દેખાશે ક્વિઝમાં ભાગ લેવા માટે અહીં નોંધણી કરો. અર્થાત તમને અહીંયા તમારી અટક, તમારું નામ, તમારા પિતાનું નામ, તમારો મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ, ત્યારબાદ તમારી ઈમેલ આઈડી, જે તમારે ખાસ બે વાર ચેક કરીને નાખવાની છે, કારણ કે ફર્ધર કોઈ પણ અપડેટ્સ તમને ઈમેલ દ્વારા જ પ્રાપ્ત થશે. ત્યાર પછી તમારે અહીંયા એક વ્યવસ્થિત પાસવર્ડ સેટ કરી દેવાનો છે અને તે યાદ પણ રાખવાનો છે. નીચે અહીં મેલ ફિમેલ સિલેક્ટ કરી પોતાનો તાલુકો, જિલ્લો અને પોતાનું સરનામું વ્યવસ્થિત ફિલ કરી દો. બધી વિગતો ભર્યા બાદ અહીં પે નાવ પર ક્લિક કરવાનું છે, જે પછી પેમેન્ટનું પેજ ખુલશે. તો મિત્રો, આ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં પાર્ટિસિપેટ થનાર દરેક સ્પર્ધકને 82 રૂપિયાની ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે. તો આ પેમેન્ટ કરવા માટે અહીં પે વિથ પર ક્લિક કરો. તો તમારી સામે પેમેન્ટ મેથડના વિવિધ ઓપ્શન આવશે. આ બધા ઓપ્શનમાં પેમેન્ટનો સૌથી ઇઝી ઓપ્શન યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અર્થાત યુપીઆઈનો છે. આ યુપીઆઈના ઓપ્શન પર ક્લિક કરો એટલે તમારી સામે ભીમ યુપીઆઈ, ફોનપે, ગૂગલ પે, પેટીએમનો ઓપ્શન આવશે. તમે આમાં કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરો તો નીચે તમને યુપીઆઈ આઈડીનું પૂછશે. તો અહીંયા તમારી જે પણ યુપીઆઈ આઈડી હોય તે વ્યવસ્થિત રીતે નાખી દો. જો યુપીઆઈ આઈડી ન ખબર હોય તો તમે ઉપર જે પણ ઓપ્શનમાં ક્લિક કર્યું છે તેની એપમાં જઈ તે મેળવી શકો છો. યુપીઆઈ આઈડી નાખી દીધા બાદ નીચે કન્ફર્મ પેમેન્ટ પર ક્લિક કરો એટલે નોટિફિકેશનમાં તેમજ જે તે પેમેન્ટ એપમાં યુપીઆઈ તરફથી પેમેન્ટ માટે રિક્વેસ્ટ આવશે, જે તમારે એક્સેપ્ટ કરી લેવાની છે. સક્સેસફુલી પેમેન્ટ થઈ ગયા બાદ તમારું ઓનલાઈન ક્વિઝ માટેનું રજિસ્ટ્રેશન અહીં કમ્પ્લીટ ગણાશે. અને તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે, જેમાં લખ્યું છે વેલકમ ટુ ગુજરાત ગાથા ક્વિઝ. પ્રિય સ્પર્ધક, ગુજરાત ગાથા મહાક્વિઝ સ્પર્ધામાં તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં આપને મહાક્વિઝ શરૂ થવા અંગે ઇમેલ અથવા ટેક્સ્ટ મેસેજ મારફતે જાણ કરવામાં આવશે. હવે આગળ ક્વિઝ અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આ ઓનલાઈન ક્વિઝ સતત 30 દિવસ સુધી ચાલશે, જેમાં એજ લિમિટ વાઇઝ અલગ અલગ 3 ગ્રુપ હશે. ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી. ગ્રુપ એમાં શાળા કક્ષાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ સામેલ હશે, અર્થાત જેમની ઉંમર 13 થી 17 વર્ષની છે તેવા તમામ વ્યક્તિઓ. ગ્રુપ બીમાં કોલેજ કક્ષાના અભ્યર્થીઓ કે જેમની ઉંમર 18 થી 33 વર્ષ છે તેવા તમામ વ્યક્તિઓ. અને ગ્રુપ સીમાં એવા વ્યક્તિઓ કે જેમની ઉંમર 34 થી 60 વર્ષ છે તેવા તમામ વ્યક્તિઓ ભાગ લઈ શકશે. ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સીમાંથી દરરોજ 10-10 સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે દરરોજ 3 ગ્રુપમાંથી 30 સ્પર્ધકો વિજેતા જાહેર થશે. સતત 30 દિવસ સુધી ચાલનારી આ મહાક્વિઝ સ્પર્ધામાં પ્રત્યેક ગ્રુપના 1 થી 10 વિજેતા સ્પર્ધકોને 1100 રૂપિયાની ધનરાશિ આપવામાં આવશે. સતત 30 દિવસ સુધી ચાલનારી આ મહાક્વિઝના અંતે એટલે કે 31મા દિવસે સ્પેશિયલ મેગા પ્રાઇઝ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થશે, જેમાં 3 ગ્રુપમાંથી 3-3 વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ગ્રાન્ડ ફિનાલેમાં ટોટલ 9 સ્પર્ધકો વિજેતા જાહેર થશે. પ્રત્યેક ગ્રુપમાંથી પ્રથમ વિજેતાને 50,000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 25,000 રૂપિયા અને તૃતીય વિજેતાને ₹11,000ની ઇનામી ધનરાશિ આપવામાં આવશે. હવે આ ક્વિઝ કેવી રીતે રમવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, સતત 30 દિવસ સુધી ચાલનારી આ ક્વિઝ સ્પર્ધામાં પ્રત્યેક દિવસે ક્વિઝ શરૂ થતા પહેલા તમને ક્વિઝ શરૂ થવા અંગેની એક નોટિફિકેશન આપવામાં આવશે. ત્યારબાદ 3 ગ્રુપના સ્પર્ધકોને ક્વિઝમાં 20-20 પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના બધા જ પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, અર્થાત MCQ પ્રકારના, જેમાં પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. અને આ ક્વિઝ તમારી પૂરા 10 મિનિટ સુધી ચાલશે. હવે તમે વિચારતા હશો કે જો આપણે 20-20 પ્રશ્નોના સાચા જવાબ આપી દઈએ તો શું અમે વિજેતા જાહેર થઈશું? તો મિત્રો, એવું બિલકુલ નથી. આ ક્વિઝના 20 પ્રશ્નોના જવાબ તમારે KBCના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડની જેમ, અર્થાત વહેલા તે પહેલા આ નિયમ પ્રમાણે આપવાનો રહેશે. જે પણ સ્પર્ધક સૌથી ઓછા સમયમાં વધુ સાચા જવાબ આપશે તેને જ વિજેતા જાહેર કરવામાં આવશે. હવે આગળ જાણીએ કે આ ક્વિઝમાં કયા વિષયો આધારિત પ્રશ્નો પૂછાશે.
તો મિત્રો, આ ક્વિઝમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય અને તેના સાહિત્યકારો, ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા સ્થળો, આઝાદીની ચળવળમાં ગુજરાતનો ફાળો, ગુજરાતમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો અને મેળાઓ, ગુજરાતની ગાથામાં ફાળો આપનાર વ્યક્તિઓ અને ગુજરાતમાં બનેલ વર્તમાન બનાવો. ઇનશોર્ટ મિત્રો, આ બધા જ વિષયો આધારિત પ્રશ્નો એકદમ રેન્ડમ અને એકદમ સિમ્પલ ટાઈપના હશે, જેથી જો તમે શાળા કક્ષાના વિદ્યાર્થી હોવ, કોલેજ કક્ષાના હોવ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એસ્પિરન્ટ હોવ, આ સ્પર્ધામાં અચૂકપણે ભાગ લો. વિડીયોના અંતે સૌથી મહત્વની વાત કે આ સમગ્ર ઓનલાઈન ક્વિઝનું આયોજન એ 1 જૂનથી શરૂ થવાનું છે, તો ફટાફટ અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં જઈ પોતાનું રજિસ્ટ્રેશન કરો, કારણ કે આ સમય છે ક્વિઝમાં ભાગ લેવાનો, આ સમય છે કંઈક કરી બતાવવાનો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.